સુરત શહેરમાં ફરી એક કરુણાંતિકા સર્જાઈ છે. એક 8 વર્ષની બાળાને કિશોરે હવસની શિકાર બનાવી છે. માસૂમ બાળાને ઝૂંપડામાં લઈ જઈ તમાચા મારી બળાત્કાર ગુજાર્યો હતો, જેમાં બાળાને લોહી નીકળતા નરધમ ભાગી છૂટ્યો હતો. તો બાળાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી ત્યારે પોલીસે નરધમની ધરપકડ કરી છે. સુરતમાં ફરી એક માસૂમ બાળાને નરાધમે પીંખી નાખીઓની ઘટના સામે આવી છે. જોકે આ વખતે એક કિશોરે બાળાને ઝૂંપડામાં લઈ જઈ થપ્પડો મારી હતી અને બાળકીને ધમકાવી હતી. ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. દુષ્કર્મ બાદ બાળકીને લોહી નીકળતા નરાધમ કિશોર બાળાને ત્યાં જ મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ લઈને બાળાના પરિવાર દ્વારા તાત્કાલિક બાળાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તો બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે સગીર આરોપીને રાઉન્ડ અપ કર્યું હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં SMCના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે. એ કામ અર્થે ત્યાં આઉટસ્ટેટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે. એ રીતે આ કામે જે ભોગવનાર બાળકી જે છે એના કાકા કાકી જે છે કે એમને 1.5 વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા. ગઈકાલે આજે એના કાકા કાકી જે છે એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે. અને બપોરના 12 વાગે આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનાર જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનનારને પૂછપરછ કરેલી તો ભોગ બનનારે એવું કહેલું કે મને કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કે એવું કંઈ લોહી કંઈ આવે છે, જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ તે પહેલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા. ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતા ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભોગ કરવા માટે પ્રયત્ન કરેલો છે, જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને 200નો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે. સુરતમાં ફરી માસૂમ બાળા પર બળાત્કાર ગુજારાયો છે. જોકે આ વખતે કિશોરે બાળા પર બળાત્કાર ગુજાર્યોની વાત સામે આવી છે, જેને લઈને ચર્ચાએ પણ જોર પકડ્યું છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.